છું વિદ્યાર્થી મિત્રો, મજામાં. આજે આપણે ધોરણ 7માં વિજ્ઞાનમાં પાઠ 6 ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો એમાં ભાગ 1 ભણીશું. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને રોજિંદા જીવનમાં આપણને આપણી આસપાસ ઘણા ફેરફાર જોવા મળે. આવા ફેરફારોમાં એક અથવા એક કરતાં વધુ પદાર્થોનો સમાવેશ થયેલો છે. ઉદાહરણ તરીકે, તમારા મમ્મી તમને પાણીમાં ખાંડ કે સાકર ઓગાળીને ઠંડુ પીણું બનાવવાનું કહે છે, તો ખાંડનું દ્રાવણ બનાવવું એ ફેરફાર કહેવાય. કેમ કે તમે જ્યારે પાણી લો છો અને એમાં ખાંડ નાખો છો અને એને હલાવ્યા પછી ખાંડ જે છે અદ્રશ્ય થઈ જાય છે, એટલે કે પાણીમાં દ્રાવ્ય થઈ જાય છે ને, તો માટે આપણે આ દ્રાવણ કહેવાય. તે જ રીતે દૂધમાંથી દહીં બનાવવાની ક્રિયા પણ ફેરફાર કહેવાય. દૂધમાંથી દહીં બનવું એ પણ ફેરફાર કહેવાય. કેટલીક વાર દૂધ ખાટું થઈ જાય છે, તો દૂધનું ખાટું થવું એ પણ ફેરફાર છે. ખેંચેલું રબર બેન્ડ પણ ફેરફાર દર્શાવે છે. તમારી આસપાસ થતા 10 ફેરફારોની યાદી બનાવો જે તમે જોયા હોય. આવા 10 ફેરફાર જો વિચારો જે તમે જોયા હોય. પ્રસ્તુત પ્રકરણમાં આપણે કેટલીક પ્રવૃત્તિ કરીને ફેરફારની ક્રિયાઓની પ્રકૃતિનો અભ્યાસ કરીશું. વ્યાપક રૂપે જોઈએ તો આ ફેરફાર 2 પ્રકારના હોય છે, એક ભૌતિક અને રાસાયણિક. એટલે કે ફેરફાર કેટલા પ્રકારના હોય છે વિદ્યાર્થી મિત્રો? 2, ભૌતિક અને એક રાસાયણિક. સૌથી પહેલા આપણે જોશું ભૌતિક ફેરફાર. પ્રવૃત્તિના માટે 6.1, કાગળના ટુકડાને ચાર ચોરસ ભાગમાં કાપો. આ રીતે વળી તે દરેક ટુકડાને ફરીથી 4 ચોરસ ભાગમાં કાપી લો. ફરીથી આવી રીતે પહેલાં 4 પાડો, પછી એમાંથી ફરીથી 4. આ બધા ટુકડાઓને ભોય તળી અથવા ટેબલની સપાટી પર પાસપાસે એવી રીતે ગોઠવો કે જેથી તે મૂળભૂત કાગળના ટુકડાના આકારમાં ગોઠવાય. એ સ્પષ્ટ છે કે ફરીથી તમે કાગળના આ ટુકડાઓને જોડીને મૂળભૂત કાગળનો ટુકડો બનાવી શકતા નથી. કાપ્યા પછી ફરીથી બનાવી શકો ના બનાવી શકો, પરંતુ શું કાગળના ગુણધર્મમાં કોઈ ફેરફાર થયો છે? તો પ્રવૃત્તિ 6.2 બીજી જોઈએ. તમારા ક્લાસરૂમના આ ભૌતિક ફેરફાર થયો ને, ક્લાસરૂમના બ્લેકબોર્ડની નજીક જમીન ઉપર વેરાયેલા ચોકનો ભૂકો ભેગો કરો અથવા ચોકના ટુકડાને ભાંગીને તેનો ભૂકો કરો. હવે તેમાં થોડુંક પાણી નાખીને તેને લુગદી બનાવો, તેને ચોકના આકારમાં વળી લો, તેને હવે સુકાઈ જવા દો. તમે આ ચોકના સૂકામાંથી ફરી ચોક બનાવી શકો છો? ના. આ કેવો ફેરફાર થયો? કાચ કે પ્લાસ્ટિકના ગ્લાસમાં થોડો બરફ લો. આ ગ્લાસને સૂર્યના તડકામાં મૂકીને થોડા બરફને પીગળવા દો. હવે તમને બરફ તથા પાણીનું હિમ મિશ્રણ થયેલું જણાશે, એટલે ઠંડુ પાણી. હવે આ ગ્લાસને બરફ તથા મીઠાના મિશ્રણમાં ગોઠવી દો. શું પાણી ફરી ઘન બરફમાં હિરવાઈ જશે? આ બધા ભૌતિક ફેરફાર છે. કેવા છે? ભૌતિક. એક પાત્રમાં થોડું પાણી લઈને તેને ઉકાળો. તેને પાણીની સપાટી પરથી વરાળ ઉપરથી જતી દેખાય છે ને, હા, તો હવે આ ઉકળતા પાણીની વરાળથી થોડેક ઉપર એક વાસણને હેન્ડલ વડે પકડીને થોડો સમય ઊંધું રાખો. આમ થોડું ઊંચું રાખવાનું છે. વાસણની અંદરની સપાટીને જુઓ. શું તમને ત્યાં પાણીના ટીપા ભાજી ગયેલા દેખાય છે? હા. 6.5, અગ્નિની જ્વાળા સાથે કામ કરતાં સાવધાન રહેવું. વપરાયેલી કે વપરાઈ ગયેલી કરવત, એટલે જે સ્લો હોય ને, સો હેક સ્લો બ્લેડની પટ્ટીને ચીપી વડે પકડો. તેના બીજા છેડાને ગેસના સ્ટવની જ્યોત પર રાખો. થોડી મિનિટ રાહ જુઓ. આ પ્રવૃત્તિ કરતાં થોડું ધ્યાન રાખવું પડે. શું કરવતની પટ્ટીના ભાગમાં લંગમાં કોઈ ફેરફાર થાય છે? તો આગળના ભાગ લાલ રંગનું દેખાશે તમને. હવે કરવતની પટ્ટીના છેડાને સ્ટવની જ્યોત પરથી દૂર કરો. થોડા સમય પછી તેના છેડાનું પછી ફરીથી અવલોકન કરો. ફરીથી હતો એવો રંગ આવી. શું તે ફરી પ્રથમ જેવા કાળા રંગમાં આવી ગયો? હા.
હવે આપણે આ બધી પ્રવૃત્તિ જોઈ 6.1 6.2માં તમે જોયું કે કાગળ તથા ચોકના ટુકડા બંનેના માપમાં ફેરફાર થાય છે. પ્રકૃતિ 6.3 અને 6.4 બંનેમાં પાણીની અવસ્થામાં ફેરફાર થાય છે, એટલે કે ઘનથી પ્રવાહી અને વાયુથી પ્રવાહી. પ્રવૃત્તિ 6.5માં તમે દર્શાવે કે ગરમીને લીધે કરવતના રંગમાં પરિવર્તન થાય છે, એટલે કે પદાર્થના આકાર, માપ, રંગ અને અવસ્થા જેવા તેના ગુણોને ભૌતિક ગુણધર્મો કહે છે. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, ભૌતિક ગુણધર્મો એટલે શું? તો પદાર્થના આકાર, માપ, રંગ અને અવસ્થા જેવા તેના ગુણોને ભૌતિક ગુણધર્મો કહે છે. ખ્યાલ આવી ગયો? પદાર્થના આકાર, માપ, રંગ અને અવસ્થા જેવા તેના ગુણોને ભૌતિક ગુણધર્મો કહે છે. એવો ફેરફાર કે જેમાં પદાર્થના ભૌતિક ગુણધર્મોમાં ફેરફાર થાય તેને ભૌતિક ફેરફાર કહેવાય. ફરીથી, એવો ફેરફાર કે જેમાં પદાર્થના ભૌતિક ગુણધર્મોમાં ફેરફાર થાય તો તેને ભૌતિક ફેરફાર કહે છે, એટલે કે એના ગુણધર્મોમાં ફેરફાર થવો જોઈએ તો એને કહેવાય ભૌતિક ફેરફાર. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? ભૌતિક ફેરફારો સામાન્ય રીતે પ્રતિવર્તી હોય છે. કેવા હોય છે? પ્રતિવર્તી. આવા ફેરફારોમાં નવા પદાર્થનું નિર્માણ થતું નથી, આમાં કોઈ નવો પદાર્થ ના બને. સમજ પડી વિદ્યાર્થી મિત્રો? ખાલી રૂપાંતર થાય ગુણધર્મોનું. હવે આપણે બીજા પ્રકારના ફેરફારને ધ્યાનમાં રાખીશું. હવે છે રાસાયણિક ફેરફાર. આપણે કયો જોયો? ભૌતિક ફેરફાર. હવે કયો છે? રાસાયણિક ફેરફાર, કેમિકલ ચેન્જ કહેવાય. લોખંડને કાટ લાગવા જેવા ફેરફારથી તમે પરિચિત છો. તમે કોઈ જગ્યાએ લોખંડ જોયું છે જેને કાટ લાગી ગયેલો હોય છે, એટલે કાટ લાગ્યા પછી એનો ઉપયોગ કોઈ હોતો નથી. બરાબર, લોખંડના ટુકડાને થોડા દિવસ સુધી ખુલ્લો મૂકી દેતા તેની સપાટી પર કથ્થઈ રંગનું સ્તર બની જાય, જેને આપણે કાટ લાગ્યો કહીએ છીએ. આ પદાર્થને કાટ કહેવાય. આ પ્રક્રિયાને કાટ લાગવાની પ્રક્રિયા કહે છે. બગીચા અથવા ખેતરના લોખંડના દરવાજા, તેમાં રાખેલા લોખંડના બાંકડા અથવા લોખંડની કોઈ પણ વસ્તુ ખુલ્લામાં રાખેલી હોય તો તેને કાટ લાગે જ છે. ખ્યાલ આવી વિદ્યાર્થી મિત્રો? તમે જ્યારે કોઈ બગીચામાં જાઓ, ખેતરમાં જાઓ તો તમે જુઓ તો લોખંડના જે દરવાજા હોય, લોખંડના જે બાંકડા હોય, કોઈ લોખંડની વસ્તુ હોય તો તેને તમે જ્યારે ખુલ્લામાં ત્યાં હોય છે ત્યારે એ શું થઈ જાય છે? એને કાટ લાગી જાય છે. તમે જોયું છે કે ઘરમાં રાખેલી કુહાડી, હથોડી વગેરે પણ થોડા દિવસ વાતાવરણમાં ખુલ્લા રહે તો કાટ લાગી જાય. જો અહીંયા જો તમે વિદ્યાર્થી મિત્રો, અમુક વસ્તુ તમને આપેલી છે, દેખાય છે ને, આ બધી બહાર ખુલ્લી વસ્તુ પડેલી હોય ત્યારે જો એમાં આવો કાટ લાગી જાય, કથાઈ રંગનું. બરાબર, તો તેને કાટ લાગે. રસોડામાં ભીનો લોખંડનો તવો છે, તાવડી થોડા સમય સુધી વાપર્યા વગર મૂકી રાખવામાં આવે તો તેને પણ કાટ લાગે છે. કાટ એ લોખંડ નથી, કાટ લોખંડથી જુદો પડે છે. સમજ્યા? કાટ એ કે લોખંડ નથી, પણ શું છે? કાટ એ લોખંડથી જુદો પદાર્થ છે જે લોખંડ પર જમા થાય છે. શું થાય છે? લોખંડ પર જમા થાય છે. ચાલો હવે આપણે થોડા વધુ ફેરફારોને ધ્યાનમાં લઈને જેમાં નવો પદાર્થ બનતો હોય છે એ જોઈએ. તો પ્રવૃત્તિ 6.6, બળતા મેગ્નેશિયમના તાર કે પટ્ટીને લાંબા સમય સુધી જોયા કરવી હાનિકારક છે. કોઈ મેગ્નેશિયમની પટ્ટી બળતી હોય ને તમે જોઈ લો તો તમે હાનિકારક કહેવાય આંખ માટે. શિક્ષકે બાળકોને સૂચના આપવી જોઈએ કે બળતા મેગ્નેશિયમને વધુ સમય એકધારું જોયા ન કરે. ચલાવી દેતી મિત્રો, જ્યારે કોઈ આવી બળતું હોય ને વસ્તુ મેગ્નેશિયમની, આ વેલ્ડિંગવાળાની તમે નહીં જોતા હોતા, તો એની સામે સતત જોવું જોઈએ નહીં. મેગ્નેશિયમનો નાનો તાર કે પટ્ટી લો, તેના છેડાને કાચ પેપર વડે સાફ કરો. આ છેડાને મીણબત્તીની જ્યોત પર ધરો. એ છેડા શું કરવાનું? મેં જ્યોતિની જે જ્યોત છે એના પર ધરવાની છે, એના પર રાખવાનું છે. તે તેજસ્વી સફેદ પ્રકાશથી બળવા લાગે છે. જ્યારે તે સંપૂર્ણપણે બળી જાય છે ત્યારે તેનો સફેદ પાવડર એટલે કે રાખ તરીકે મળે છે. જ્યારે તમે મેગ્નેશિયમને બાળો ત્યારે કયા રંગ? સફેદ પાવડર રાખ તરીકે મળે. કેવો? સફેદ પાવડર રાખ તરીકે. શું આ રાખ મેગ્નેશિયમ જેવી જ દેખાય છે? આ ફેરફારને નીચે મુજબના સમીકરણ વડે રજૂ કરી શકાય. જેમ કે જો મેગ્નેશિયમ Mg પ્લસ ઓક્સિજન, એટલે ગરમ કરો છો તમે તો શું બનશે? મેગ્નેશિયમ ઓક્સાઇડ, એમાં રૂપાંતર થઈ ગયું. ખ્યાલ આવ્યો?
એટલે મેગ્નેશિયમ જેવી દેખાતી નથી. આ સમીકરણ ગણિતના સમીકરણ કરતાં અલગ છે. આ પ્રકારના સમીકરણમાં તિરથનો અર્થ બને છે તેવો થાય છે. અને આ તબે કે રાસાયણિક સમીકરણને સંતુલિત કરવાનો પ્રયાસ કરેલો નથી. આ સૂત્ર યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, મેગ્નેશિયમ પ્લસ ઓક્સિજન શું બનશે? મેગ્નેશિયમ ઓક્સાઇડ. હવે અહીંયા જો વિદ્યાર્થી મિત્રો, હવે આ રાખને થોડાક પાણી સાથે ભેગી કરો, મિશ્રણને બરાબર હલાવો. આ મિશ્રણની ભૂરા અને લાલ લીટમસ પત્ર પર કસોડી કરો. શું આ મિશ્રણ ભૂરા લીટમસ પત્રને લાલ બનાવે છે? શું આ મિશ્રણ લાલ લીટમસ પત્રને ભૂરું બનાવે છે? આ કસોટીના આધારે જલીય દ્રાવણનું એસિડિક કે બેઝિકમાં વર્ગીકરણ કેવી રીતે કરશો? તો મેગ્નેશિયમની આ રાખને પાણીમાં ઓગાળતા તે નવો પદાર્થ બને છે. આ ફેરફારને નીચે મુજબના રાસાયણિક સમીકરણ વડે રજૂ કરી શકાય. જેમ કે મેગ્નેશિયમ ઓક્સાઇડ એટલે MgO પ્લસ પાણી, પછી રાખ બની ગઈ એને શું કહેવાય? મેગ્નેશિયમ ઓક્સાઇડ. અને પ્લસ પાણી તો શું બનશે? મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ નવો પદાર્થ બની જાય. મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ એટલે MgOH2. તમે પ્રકરણ 5 શીખી ગયા કે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ બે છે. મેગ્નેશિયમ શું છે? હાઇડ્રોક્સાઇડ બેઝ છે. એટલે કે મેગ્નેશિયમ બળીને મેગ્નેશિયમ ઓક્સાઇડ જેવો નવો પદાર્થ બનાવે છે. મેગ્નેશિયમ બળીને મેગ્નેશિયમ ઓક્સાઇડ જેવો નવો પદાર્થ બનાવે છે. મેગ્નેશિયમ ઓક્સાઇડ પાણી સાથે મળતા મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ બને. ખ્યાલ વિદ્યાર્થી મિત્રો, પહેલાં જો તમે મેગ્નેશિયમને બાળો ત્યારે તે શું બનશે? મેગ્નેશિયમ ઓક્સાઇડ. અને મેગ્નેશિયમ ઓક્સાઇડને તમે પાણી સાથે ભળાવો એટલે તો એની સાથે ભેગું કરો તો એ બનશે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? પહેલાં મેગ્નેશિયમમાંથી મેગ્નેશિયમ ઓક્સાઇડ અને મેગ્નેશિયમ ઓક્સાઇડને પાણી સાથે ભળતા મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ બને. હવે અહીંયા છે 6.7 પ્રવૃત્તિમાં શિક્ષક દ્વારા નિદર્શન કરવું આપણે અહીંયા જોશું. તો એક કાચના પ્યાલા કે બીકરમાં અડધો કપ પાણી ભરીને તેમાં લગભગ 1 ચમચી કોપર સલ્ફેટ, યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, મોર થૂથું કહેવાય. શું કહેવાય? આ દ્રાવણ નામ આપણે કોપર સલ્ફેટને શું કહેવાય? મોર થૂથું નાખીને તેનું દ્રાવણ બનાવો. હવે આ દ્રાવણમાં થોડા ટીપા મંદ સલ્ફ્યુરિક એસિડના ઉમેરો. પહેલાં પાણી લો, ત્યારબાદ એમાં કોપર સલ્ફેટ નાખો એટલે કે મોર થૂથું, ત્યારબાદ એમાં મંદ સલ્ફ્યુરિક એસિડ ઉમેરો. તમને વાદળી રંગનું દ્રાવણ જોવા મળશે. દેખાયું? તમને વાદળી રંગનું દ્રાવણ જોવા મળશે. તેમાંથી નમૂના રૂપે થોડુંક દ્રાવણ કસ નળી કે કાચની બાટલીમાં સાચવો. હવે બાકી રહેલા દ્રાવણમાં લોખંડની ખીલી, સાંભળજો વિદ્યાર્થી મિત્રો, આમાંથી થોડુંક કાઢી લો. ત્યારબાદ જે રહે છે એમાં હવે આમાં જ લોખંડની ખીલી કે વપરાયેલી સેવિંગ કરવાની બ્લેડ મૂકો. ખીલી કે બ્લેડ મૂકો. લગભગ 1.5 કલાક સુધી રાહ જુઓ. કેટલા? 1.5 કલાક. હવે આ દ્રાવણનો રંગ જુઓ તો કેવો થઈ જશે? લીલા રંગનો. તેને નમૂના વડે રાખેલા દ્રાવણના રંગ સાથે સરખાવો અને તેને બાજુમાં સાચવીને મૂકી દો. જો ફરક પડ્યો વિદ્યાર્થી મિત્રો? આ તો વાદળી, ત્યારબાદ તમે એમાં લોખંડની વસ્તુ નાખતા જશે, કયા રંગનો બને છે? લીલા રંગનો બને છે. તમને દ્રાવણમાં રંગમાં કોઈ ફેરફાર દેખાયો? હા, ડૂબાડેલી ખીલી અથવા બ્લેડને કાઢી લો. શું તેમાં કોઈ પરિવર્તન દેખાયું બ્લેડ કે ખીલીમાં? તમને જે પરિવર્તન જોવા મળ્યું તે કોપર સલ્ફેટ અને લોખંડ વચ્ચેની પ્રક્રિયાને કારણે. આમાં પણ ફેરફાર થાય, આમાં પણ થાય. કેના કારણે થાય છે? કોપર સલ્ફેટના કારણે. તેના કારણે કોપર સલ્ફેટ અને લોખંડ વચ્ચે પ્રક્રિયા થાય છે. વાદળીથી લીલા રંગમાં થતો ફેરફાર એ આયર્ન સલ્ફેટ જેવા નવા પદાર્થ બનવાને કારણે થાય છે. આ બંને ભેગું થાય, કોપર સલ્ફેટ અને લોખંડ, એટલે બનશે આયર્ન સલ્ફેટ. શું બનશે? આયર્ન સલ્ફેટ. ખીલીની સપાટી પર જે કથાઈ રંગના કણો જોવા મળે છે, ખીલીની સપાટી ઉપર કે બ્લેડની, તે કોપરના છે. કોપરના કણો એની પર ચોટી જશે જે બીજો નવો પદાર્થ બનાવે છે. આપણે આ પ્રક્રિયાને નીચે મુજબ લખી શકાય. તો શું લખી શકશો? તો કોપર સલ્ફેટનું દ્રાવણ એટલે કે વાદળી વત્તા લોખંડ એટલે આયર્ન. લોખંડ એ શું કહેવાય? આયર્ન. તો શું બનશે? કોપર આયર્ન સલ્ફેટનું દ્રાવણ એટલે લીલું વત્તા કોપર.
એટલે કે કથાઈ અક્ષર આની ઉપર, બરાબર ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? હવે અહીંયા પ્રવૃત્તિ 6.8માં ટેસ્ટ ટ્યુબમાં એક ચમચી લેટલો વિનેગર લો, તેમાં એક ચપટી ચપટી બેકિંગ સોડા એટલે કે ખાવાનો સોડા, બેકિંગ સોડા એટલે કયો, ખાવાનો સોડા ઉમેરો. તમને પરપોટા બનવાનો બુડ બુડ અવાજ સંભળાશે, સાથે સાથે વાયુના પરપોટા ઉપર આવતા દેખાશે. હવે આકૃતિ 6.5માં દર્શાવ્યા મુજબ આ વાયુને તાજા બનાવેલા ચૂનાના નિતર્યા પાણીમાંથી પસાર થવા દો. ચૂનાના નિતર્યા પાણીમાં શું થાય છે તો ટેસ્ટ ટ્યુબમાં થતો ફેરફાર નીચે મુજબ છે. તો શું થશે, વિનેગર વત્તા બેકિંગ એટલે સોડા એટલે કે સોડિયમ હાઇડ્રો અથવા કાર્બોનેટ, તો શું બનશે, કાર્બન ડાયોક્સાઇડ અને અન્ય પદાર્થ. આ વિદ્યાર્થી મિત્રો તમારા મોઢે કર નાખવાના છે, હા રચના દેખાય છે વિદ્યાર્થી મિત્રો, બે કસ્ટડી છે, અહીંયા કાર્બન ડાયોક્સાઇડ, અહીંયા વિનેગર અને કોસ્ટિક બેકિંગ સોડા હતી, ખાવાના સોડા હતા. શું બન્યું, કાર્બન ડાયોક્સાઇડ અને ચૂનાનું પાણી. ચૂનાના નિતર્યા પાણીમાંથી વાયુ પસાર કરવાની ગોઠવણી છે. હવે કાર્બન ડાયોક્સાઇડ તથા ચૂનાના નિતર્યા પાણી સાથે થતી પ્રક્રિયા નીચે મુજબ છે. એટલે કાર્બન ડાયોક્સાઇડ એટલે કે CO2 પ્લસ ચૂનાનું નિતર્યું પાણી હોય તો એમાંથી શું બનશે, હવે કેલ્શિયમ કાર્બોનેટ. ચૂનાનું નિતર્યા પાણીને શું કહેવાય, CaOH2, અને કેલ્શિયમ કાર્બોનેટને CaCO3 વત્તા પાણી એટલે કે H2O. ઓકે વિદ્યાર્થી મિત્રો, જ્યારે કાર્બન ડાયોક્સાઇડ ચૂનાના પાણીમાંથી પસાર થાય છે ત્યારે તે કેલ્શિયમ કાર્બોનેટ બને છે. એટલે કે કાર્બન ડાયોક્સાઇડ વત્તા ચૂનાનું નિતર્યું પાણી હોય તો બનશે કેલ્શિયમ કાર્બોનેટ અને વત્તા પાણી. ફરીથી વિદ્યાર્થી મિત્રો, જ્યારે કાર્બન ડાયોક્સાઇડ ચૂનાના પાણીમાંથી પસાર થાય છે ત્યારે તે કેલ્શિયમ કાર્બોનેટ બને છે, જે ચૂનાના પાણીને દૂધિયું બનાવે છે. શું બનાવે છે, ચૂનાના પાણીને દૂધિયા રંગનું બનાવે. કોણ, કાર્બન ડાયોક્સાઇડ. ચૂનાના પાણીની દૂધિયું થવાની પ્રક્રિયા એ કાર્બન ડાયોક્સાઇડની હાજરીની પ્રમાણભૂત કસોટી છે. તમે પ્રકરણ 10માં શીખશો કે ઉછવાસમાં જે વાયુ આપણા શરીરની બહાર આવે છે એ કાર્બન ડાયોક્સાઇડથી ભરપૂર હોય છે. એટલે કે આપણે જે શ્વાસથી બહાર કાઢીએ છીએ શું છે, કાર્બન ડાયોક્સાઇડથી ભરપૂર હોય છે. પ્રવૃત્તિ 6.6 અને 8માં તમે જોયું કે દરેક ફેરફારમાં એક અથવા વધુ નવા પદાર્થો ઉત્પન્ન થાય છે. પ્રવૃત્તિ 6.6માં મેગ્નેશિયમના દહનને લીધે તેની રાગ ઉત્પન્ન થઈ. 7માં લોખંડ સાથે કોર્પલ સલ્ફેટની પ્રક્રિયા લીધે આયર્ન સલ્ફેટ અથવા કોપર બન્યા, જે બંને નવા પદાર્થો છે. એટલે કે લોખંડની બનેલી જે સેવિંગ બ્લેડ હતી એના ઉપર કોપરના ગણો જામી ગયા હતા. પ્રવૃત્તિ 8માં જોયું તો વિનેગર અને બેકિંગ સોડા એટલે કે ખાવાના સોડા વચ્ચે થતી પ્રક્રિયામાં ભેગા મળીને કાર્બન ડાયોક્સાઇડ બને, યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, જે ચૂનાના પાણીને દૂધિયું બનાવે છે. આ પ્રક્રિયામાં બનેલા નવા પદાર્થનું નામ તમે માપી શકશો, શું બને, કેલ્શિયમ કાર્બોનેટ. એટલે કે જે ફેરફારમાં એક અથવા એક કરતાં વધુ નવા પદાર્થો બને છે તેવા ફેરફારને રાસાયણિક ફેરફાર કહેવાય, યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. જે ફેરફારમાં એક અથવા એક કરતાં વધુ નવા પદાર્થો બને છે તેવા ફેરફારને રાસાયણિક ફેરફાર કહે છે, અને રાસાયણિક ફેરફારને રાસાયણિક પ્રક્રિયા પણ કહે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો અહીંયા સુધી આપણે ભાગ એક રાખીશું. ઓકે ચલો આવજો.